નમસ્તે બાળ દોસ્તો પહેલા ભાગની અંદર આપણે નદી શું છે નદી કોને કહેવાય નદી કેવી હોય તેના વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ આજે હવે આપણે આપણા આસપાસ પુસ્તકની અંદર પ્રકરણ નંબર તેર નદીની સફર એ એકમની પાઠ્યપુસ્તકની દૃષ્ટિએ ચર્ચા કરીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો કે એક સરસ મજાનું ચિત્ર આપણી સામે મૂકવામાં આવેલું છે એમાં તમે જુઓ ઉપર વાદળો જોવા મળે છે એની નીચે સરસ મજાના ડુંગરાઓ પણ જોઈ શકાય છે ડુંગરાઓમાંથી નીકળતી નદી તમે અહીંથી જોઈ શકો છો અને એ નદીનું પાણી પણ તમે વહેતું જોઈ શકો છો નદીની બંને બાજુએ વૃક્ષો ઊભા છે સરસ મજાની હરિયાળી દેખાય છે પક્ષીઓ મીઠા કલરવ કરતા જોવા મળે છે પશુઓ એની આજુબાજુ ચારો ચરે છે કેટલાક પશુઓ નદીમાંથી પાણી પીતા પણ જોવા મળે છે અને નદીની અંદર રંગબેરંગી માછલીઓ કાચબા પણ હોય સાપ પણ હોય દેડકા પણ કિનારા ઉપર જોવા મળે છે તો આવું સરસ મજાનું ચિત્ર તમે અહીંયા સુધી જોઈ શકો છો અને અહીંયા સુધી આવતા તમને બાજુમાં નાના નાના ગામડાના નેસડા જેવા મકાનો પણ તમે જોઈ શકો છો અને એ ગામડું જ્યાં સુધી છે ત્યાં સુધી પાણી આપણને સારું અને ચોખ્ખું દેખાઈ રહ્યું છે તો હવે તમે ધીરે ધીરે જેમ આગળ આવતા જાઓ છો એમ તમને હવે નદીની અંદર ઢોરને નવડાવતા નદી કાંઠે કપડાં કે વાસણ ધોતી બહેનો જોઈ શકો છો અને થોડાક આગળ આવશો એટલે આપણને થોડુંક શહેરીકરણ એટલે કે શહેરી વિસ્તારની અંદર આવેલા કારખાના ફેક્ટરીઓ મીલ આ બધાની ચીમનીમાંથી નીકળતા ધુવાણા અને એમની ટનલ દ્વારા જે કાંઈ પણ ગંદુ થયેલું પાણી કેમિકલવાળું પાણી ખરાબ પાણી નદીમાં છોડતા તમે જોઈ શકો છો અને અહીંયાથી જ નદીના પાણીનો રંગ બદલાતો તમે જોઈ શકો છો સાથે સાથે એક મોટું હુળિયું પણ તમે સ્ટીમરના રૂપમાં જોઈ શકો છો જેમાંથી એક કાળા રંગનો પટ્ટો આપને દેખાઈ રહ્યો છે એ હુડિયામાંથી લીકેજ થતું ઓઇલ છે જે તેલ છે એ પણ પાણીની અંદર નદીની અંદર ભળે છે અને સાથે સામે તમે જુઓ તમને મોટી બધી બિલ્ડિંગો બહુમાળી મકાનો જોવા મળે છે જે આધુનિક સમયના શહેરો છે અને એના કારણે જે માણસો પોતાના ઘરની અંદર જ જે કાંઈ કચરો છે કે એઠવાડ છે કે ગંદકી છે ગંદુ પાણી છે એ ભૂગર્ભ ગટર દ્વારા ફેલાવતા હોય છે એ ગટવા ગટર દ્વારા ધીરે ધીરે પાણી મોટા પાઇપમાં જમા થાય છે અને એ પાઇપના મુખ એટલે કે મોઢા તમે જોઈ શકો છો કે નદીની અંદર ખુલે છે હવે એ નદીની અંદર જે પાણી ગટરનું એઠવાડાવાળું ગંદુ પાણી ભળે છે તો એ પાણી હવે તમને એક રંગોળી પ્રકારની એક ડિઝાઇન જોવા મળતી હશે જે ખરેખર નદી આપણે શરૂઆતમાં જોઈ હતી અને અત્યારની જે નદી જોવો છો તેમના તમને ઘણું બધું પરિવર્તન જોવા મળશે તો આ પાણી છે અતિ ગંદુ અને ખરાબ તમે જોઈ શકો છો તો આ જે પરિસ્થિતિ આવેલી છે એ પરિસ્થિતિને આપણે આ પાઠની અંદર સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે જ્યાં સુધી ગ્રામ્ય વિસ્તાર હતો માણસો સાદગી ભરેલું જીવન જીવતા હતા ત્યાં સુધી પાણીની સ્વચ્છતા એની અંદર રહેતા જળચર પ્રાણીઓ જળચર એટલે કે પાણીમાં રહેતા પ્રાણીઓ જેવા કે માછલી છે કાચબો છે દેડકો છે કે જળશ્રાપ છે આ બધા પાણીમાં રહેતા પ્રાણીઓ છે તો એ બધા જે સુખપૂર્વક શાંતિથી રહેતા જોવા મળે છે પણ જેવું પાણીની અંદર ગંદકી ભળવા લાગે છે કેમિકલવાળું કે ઓઇલવાળું પાણી પડે છે ત્યાં તમે જુઓ તમને જળચર પ્રાણીઓ જોવા મળતા નથી અથવા કેટલાક મૃત હાલતમાં મરી ગયેલી સ્થિતિમાં જોવા મળે છે તો આવી સ્થિતિનું જે નિર્માણ થાય છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ હવે જુઓ બાળકો આપણા પાઠની અંદર તમે અહીંયાથી જોઈ શકો છો કે નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ નીચે આપેલા શબ્દ વાંચો તો શબ્દ આપેલા છે હોડી વહેતું પાણી વાદળા માછલી જલીય વનસ્પતિઓ નદી મોટું જહાજ તેલ નદી કિનારો દુર્ગંધ ફેક્ટરીઓ કપડાં ધોવા પ્રાણીઓ બીજા કામ બદલાવ શહેર ચિત્રો અને શબ્દનો ઉપયોગ કરી વાર્તા બનાવો તમારી વાર્તાને શીર્ષક પણ આપો તો હવે બાળ મિત્રો આપણે જેટલા અહીંયા શબ્દો આપેલા છે એ બધા જ શબ્દો આવી જાય એવી રીતની એક વાર્તા બનાવવાની છે તમારામાંથી કોઈ બનાવી શકશે ચાલો પહેલાં હું પ્રયત્ન કરીને એક વાર્તા બનાવું છું પછી તમારામાંથી કોઈ પણ એક વ્યક્તિને આપણે બનાવવા માટે જણાવીશું તો અહીંયા તમે જે ચિત્ર જોવો છો એના અનુસંધાને જ આપણે વાર્તા કરીએ તો એક વર્ષો પહેલાં એક જૂનું ગામ હતું એ ગામને કાંઠે એક સરસ મજાની નદી પસાર થતી હતી એ નદીની અંદર અનેક પ્રકારના જળચર પ્રાણીઓ રહેતા હતા એમાં માછલી હોય કાચબા હોય દેડકા હોય શ્રાપ પણ હોય અને પાણી એકદમ નિર્મલ સ્વચ્છ ચોખ્ખું એ જ પાણીનો ઉપયોગ માણસો પીવા માટે પણ કરતા રસોઈ બનાવવામાં નહવામાં રોજિંદા જીવનમાં આ જ નદીના ખુલ્લા પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ ધીમે ધીમે માણસે વિકાસની દોડ એવી કરી કે માણસોએ યંત્રો દ્વારા કારખાના ફેક્ટરીઓ દ્વારા જે કાંઈ વિકાસ કર્યો અને એ વિકાસને કારણે આપણી આ નદી એનો ભોગ બની તમે જોઈ શકો છો કે જે વાદળો અને ડુંગરો વચ્ચેથી પસાર થતી આપણી નદી આજે શહેરના બહુમાળી મકાનોની પાસેથી પસાર થાય કારખાના ફેક્ટરીઓ પાસેથી પસાર થાય તો એ નદીનું પાણી આજે બિલકુલ કલર બદલાઈ જાય છે એ પાણી પીવાના બદલામાં જોવું પણ ન ગમે તેટલું ગંદુ થાય છે દુર્ગંધ આવે છે ફેક્ટરીઓ કારખાના આ બધી જ વસ્તુને કારણે એ પાણી અતિ ગંદુ બને છે સાથે સાથે નદીના કિનારે રહેલી જલીય વનસ્પતિઓ તમે પહેલાં જોઈ શકતા હતા આજે એ પણ જોવા મળતી નથી કારણ કે પાણી જેટલું ખરાબ છે કે વનસ્પતિ પણ ત્યાં ઊગી શકતી નથી ઉપરાંત કેટલીક વખત માણસો જાહેરમાં શૌચ જતા હોય છે નદી કિનારે કેટલાક બહેનો કપડાં કે વાસણ પણ નદી કિનારે ધોતા હોય છે આને કારણે નદી આજે અતિ ખરાબ છે પ્રાણીઓ પણ નદીનું પાણી પીવાલાયક હવે ગણતા નથી કારણ કે એ જ પ્રાણીનો આપણે એમાં નવડાવ્યા કપડાં ધોયા એટલે આ બદલાવને કારણે પાણી આજે નદી આપણને ઉપેક્ષાનું પાત્ર બની છે સાથે સાથે કેટલીક વખત નદીની અંદરથી પસાર થતાં જહાજોમાં કોઈ લીકેજ થાય તેના કારણે પણ દુર્ગંધવાળું ખરાબ થઈ ગયેલું તેલ પણ પાણીમાં ભળે છે જે જળચર પ્રાણીઓ માટે અતિ ઘાતક નીવડે છે એટલા માટે આ પ્રાણીઓને બચાવવા આપણી ખૂબ જ જરૂરી છે એ ઉપરાંત બીજા ઘણા બધા કામો નાના મોટા આની અંદર આપને જોવા મળે છે આ જે બદલાવ આવેલો તમે જુઓ છો શરૂઆતની અંદર જે નદી સ્વચ્છ નિર્મળ હતી આજે એ નદીની આ સ્થિતિનો બદલાવ છે એમાં વધુ પડતો મોટો હિસ્સો આપણી આધુનિકતાની આંધળી દોડ છે શહેરીકરણ છે જેના કારણે આજે નદીઓ જોવી ગમતી નથી નદીના પાણીનો ઉપયોગ કરવો ગમતો નથી અરે હા એનાથી પણ વિશેષ એમ કહી શકું કે આ પાણીનો ઉપયોગ આપણે ખેતીવાડીમાં પણ કરી શકતા નથી કારણ કે આ કેમિકલવાળું ગંદુ થઈ ગયેલું પાણી ખેતરમાં જો જાય છે તો ખેતરની જમીન જે ઉપજાવ જમીન છે તે પણ ખરાબ થઈ જાય છે માટે બાળદોસ્તો આ જે વાર્તા છે અને આપણે આ રીતે જોઈ શકીએ છીએ હવે એનું આપણે એક શીર્ષક આપવાનું છે મારી રીતે મેં બાળદોસ્તો ત્રણ શીર્ષકો પસંદ કર્યા છે એમાં એક શીર્ષક આપણે એવું પણ આપી શકીએ કે નદી બચાવો અથવા નદી પોતે બોલતી હોય એ રીતે પણ આપણે એનું શીર્ષક આપી શકીએ નદી કહે મને બચાવો ત્રીજું શીર્ષક કદાચ એવું પણ આપી શકીએ કે નદી માતામાંથી બિચારી બની ગઈ તો આ મારી રીતે મેં શીર્ષકો આપ્યા છે તમે બાળકો તમે તમારી રીતે પણ નવું શીર્ષક આપી શકો છો આગળ આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ફરીથી ચિત્ર જુઓ અને આપેલા પ્રશ્નના જવાબ આપો તો પેલો આપ્યું છે કે નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે તો તમે જોઈ શકો છો બાળદોસ્તો કે જ્યાં આપણું નદીની શરૂઆત થતી હતી ત્યાં તમને આછા દૂધિયા કલર જેવું પાણીનો રંગ દેખાડવામાં આવેલો છે ખરેખર તો પાણી રંગહીન વસ્તુ છે પાણીનો કોઈ રંગ હોતો નથી પણ એકદમ ચોખ્ખું અને નિર્મળ પાડી તમે કોઈ પણ જગ્યાએ ચિત્રમાં જોશો તો તમને આવા કલરનું જોવા મળે છે ખરેખર પાણી રંગહીન છે એટલે એનો કોઈ રંગ હોતો નથી પછી આગળ કે છે નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે આ માટે શું કારણ હોઈ શકે ચર્ચા કરો તો બાળદોસ્તો તમે જ કહો જોઈ હમણાં જ મેં વાર્તામાં તમારી સામે કીધેલું કે માછલીઓ પણ જોતી દેખાતી ઓછી થવા કારણ એનું હતું કે ખરેખર ભગવાને માછલીઓને જીવવા માટે એક ચૂઈ નામનો અવયવય અંગ આપેલું છે જેના દ્વારા તે શ્વસન કરી અને પોતાનું જીવન જીવે છે પણ એ ચૂઈની અંદર એ પાણીમાંથી રહેલો ઓક્સિજનને જુદો પાડીને પોતાનું જીવન જીવે છે પણ એટલી બધી ગંદકી એટલો બધો કચરો અને તેલ આ બધું જ કેમિકલ ભળવાથી માછલી પોતાની શ્વસન ક્રિયા પાણીમાં રહીને કરી શકતી નથી તેને કારણે તેના મૃત્યુ પણ થતા હોય છે એટલે ઘણી બધી જગ્યાએ માછલીઓ આપણને ઓછી થતી જોવા મળે છે અહીંયા બે ચિત્રો આપ્યા છે તમે જુઓ એક કિનારા ઉપર ઘણી બધી જળચર પ્રાણીઓ મૃત અવસ્થામાં જોવા મળે છે અને નીચે એક કારખાનામાંથી નીકળતું ગંદુ પાણી એકદમ લાલ કથ્થાઈ કલર જેટલું ખરાબ કેમિકલવાળું પાણીનું ચિત્ર પણ તમે જોઈ શકો છો આ બધું જ પાણી ધીરે ધીરે નદીની અંદર જતું હોય છે તો બાળદોસ્તો આગળ જોઈએ નદી ગામમાં પહોંચે તે પહેલાં તેમાં શું જોઈ શકાય છે તો જુઓ જ્યારે નદી નીકળે છે એની નદીની શરૂઆત થાય છે ત્યાંથી જોઈએ તો નદી એકદમ નિર્મળ ચોખ્ખી અને સાફ હતી પણ ધીરે ધીરે ગામ સુધી પહોંચે છે તે પહેલાં એની અંદર તમે બહુ જ સારું વાતાવરણ જોઈ શકો છો એમાં પુષ્કળ પ્રમાણમાં જળચર પ્રાણીઓ પણ છે આજુબાજુ સારા એવા વૃક્ષો પણ છે માણસો એ પાણીનો ઉપયોગ પીવા માટે પણ ખૂબ સારી રીતે કરી શકતા હોય એવી સ્થિતિ આપણે ગામમાં નદી પહોંચે તે પહેલાં જોઈ શકીએ છીએ આગળ કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો આવું કેમ બન્યું ચર્ચા કરો બાળદોસ્તો હવે જે આપણી શરૂઆત થઈ રહી છે એ શરૂઆત પાણીના બગાડની છે તો મિત્રો આગળનો જે એકમ છે એને આપણે સમજવા માટે થોડીક મહેનત કરીશું અને વિચાર કરીશું જો જ્યારે જ્યારે એ નદીનું પાણી તમે જોઈ શકો છો કે નદીની શરૂઆતમાં પાણી ચોખ્ખું હતું પણ જેવું શહેરીકરણ આવ્યું કારખાના ફેક્ટરીઓની શરૂઆત થઈ અને પાણી ગંદુ ભળવાથી એ પાણીનો રંગ આપણે બદલાઈ ગયેલો જોઈ શકીએ છીએ અહીંયા એવું બનવાનું કારણ કે ગંદુ પાણી ભળવાથી પાણીનો રંગ બદલાઈ જાય છે બીજું આપેલું છે ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો શા માટે તો આપણે ચિત્રમાં જે આપેલી જગ્યા છે તેની અંદર જોઈએ તો નદીની જે શરૂઆતનો પ્રદેશ છે નદીનો કિનારો જે છે એ જગ્યાએ આપણે રહેવાનું પસંદ કરશું કારણ શું હોય શકે બાળકો હા કારણ એ છે કે ત્યાં આપણને ચોખ્ખું પીવાલાયક નિર્મળ સ્વચ્છ પાણી મળી રહે છે એટલા માટે આપણે નદીની શરૂઆતના ભાગની અંદર રહેવાનું પસંદ કરશું હવે આગળની એકમની શરૂઆતની અંદર આપણે જોઈએ કે ચિત્રમાં જોયેલી કોઈ પણ વસ્તુ તમે બદલાવા માંગો છો શા માટે અને કેવી રીતે તો ચિત્રમાં જોયેલી જે વસ્તુઓ છે તે વસ્તુને બદલવા માટે આપણે એ જે ગંદકી પાણીની અંદર નદીમાં ઠલવાઈ રહી છે તેને આપણે અટકાવવી જોઈએ નદીના પાણીની અંદર પશુઓને નવડાવવા ન જોઈએ કપડાં ન ધોવા જોઈએ જાહેરમાં નદી કિનારે શૌચક્રિયા ન કરવી જોઈએ કેમિકલવાળું પાણી એની અંદર ન ભળવું જોઈએ અને ગામની કે શહેરની ગટરોના પાણી પણ તેની અંદર ન ભળે તેવો આપણે પ્રયત્ન કરવો જોઈએ જો આવું કરીશું તો આપણે નદીને બચાવી શકશું આગળ નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય તેની ચર્ચા કરો મેં ઉપરોક્ત પ્રશ્નમાં કીધું તે પ્રમાણે કે નદીને બચાવવા માટે આપણે આવા ગંદા પાણીનો નિકાલ અન્ય જગ્યાએ કરવો જોઈએ એના માટે અલગ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ પશુઓને નવડાવવા માટે પણ અલગ વ્યવસ્થા કરીએ કપડાં ધોવ્યાં હોય તો ઘરે ધોઈએ ગટરનું નીકળતું પાણી અલગ જગ્યાએ રોકાઈ શકીએ અથવા અલગથી એનું કૃત્રિમ તળાવ બનાવીને પણ રોકી શકીએ જો આવું કરીએ તો આપણે નદીને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરી શકીએ પણ બાળદોસ્તો એના માટે લોકોમાં જાગૃતિ લાવવી અતિ જરૂરી છે અને સરકારનો સાથ સહકાર મળે તો આપણે આ કાર્ય સરળતાથી કરી શકીએ છીએ આગળ જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો શા માટે હવે આ જવાબ હું આપું એ પહેલાં તમારામાંથી પૂછીશ હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે કઈ જગ્યાએથી નદીમાં પાણી પીએ તો આપણને તંદુરસ્ત પાણી મળે સારું ચોખ્ખું પાણી મળે હા બરોબર છે તો નદીની શરૂઆતની અંદર જે ભાગ છે ત્યાં નિર્મળ ચોખ્ખું અને સાફ પાણી આપણે જોઈ શકીએ છીએ તેનો જ ઉપયોગ આપણે પીવા માટે કરી શકીએ જો આગળ આવતા કરીએ તો એ આપણા માટે હાનિકારક છે એટલા માટે ત્યાં કોઈ પણ જાતની ગંદકી તેમાં ભળતી ન હોવાથી આપણે ચોખ્ખું પાણી પીવા માટે નદીના શરૂઆતના ભાગનો જ ઉપયોગ કરવો જોઈએ આગળ કીધું છે કે ચિત્રના છેલ્લા ભાગમાં નદી કિનારે દરિયા નદી કે દરિયાને મળે છે શું તમે ક્યારેય દરિયો જોયો છે ક્યાં ફિલ્મમાં કે બીજી કોઈ જગ્યાએ બાળદોસ્તો મેં તો ઘણી બધી જગ્યાએ દરિયો જોયો છે તમે પણ જોયો હશે હું સોમનાથ કિનારે દરિયામાં જોયો છે માધવપુરનો જોયો છે દીવનો દરિયા કિનારો જોયો છે કચ્છમાં આવેલી માંડવીનો પણ મેં દરિયા કિનારો જોયો છે અને ફિલ્મોમાં ને ટીવીમાં પણ અવારનવાર દરિયા કિનારો હું જોઉં છું હવે બાળ દોસ્તો આગળનો જે ભાગ છે આપણે નવા એકમની નવી શરૂઆત છે આપણે આગળના પીરિયડની અંદર કરીશું અત્યારે અહીંયા સુધી જ આપણે આ એકમની ચલાવીશું ધન્યવાદ